ગણિત ગમત પોથી ધોરણ બે ભાગ બે ચેપ્ટર આઠ દશક અને એકમ પ્રશ્ન એક ગણો અને લખો ઉદાહરણ આપેલ છે અહીં નીચે આપણને સ્માઇલી ફેસ આપેલા છે જેમાં દસ સ્માઈલી ફેસનું એક જૂથ અને બે છૂટા અહીં આ દસનું એક જૂથ હોવાથી અહીં દશકમાં એક લખીશું જ્યારે અહીં બે છૂટા હોવાથી અહીં એકમમાં બે આમ દશકમાં એક અને એકમમાં બે આમ સંખ્યા બની બાર બાળકો અહીં આ તમે સ્માઈલી જૂથને ગણો તો તે બાર સંખ્યા જ હશે આમ અહીં આ સંખ્યા બારમાં અંકો એક અને બેની સ્થાન કિંમત જોઈએ તો બે તે એકમના સ્થાનમાં જ્યારે એક તે દશકના સ્થાનમાં છે અહીં આ ચિત્રમાં સ્ટાર્સ દર્શાવેલા છે અહીં સ્ટાર્સનું આ એક જૂથ અને અહીં આ બીજું જૂથ અને છૂટા ત્રણ સ્ટાર્સ હવે અહીં દસ દસનું એક જૂથ અને આ બીજું જૂથ આમ દસ સ્ટાર્સના બે જૂથ હોવાથી દશકમાં બે લખીશું તેમજ છૂટા ત્રણ સ્ટાર્સ હોવાથી અહીં એકમમાં ત્રણ લખીશું આમ સંખ્યા બની ત્રેવીસ જેમાં એકમના સ્થાનમાં ત્રણ જ્યારે દશકના સ્થાનમાં બે છે અહીં આ ચિત્રમાં દસ દસ વર્તુળના ત્રણ જૂથ બનાવેલા છે તેમજ અહીં છૂટા છ વર્તુળ છે અહીં દસ દસના ત્રણ જૂથ હોવાથી અહીં દશકમાં ત્રણ લખીશું જ્યારે છૂટા છ હોવાથી અહીં એકમમાં છ આમ સંખ્યા મળી છત્રીસ જેમાં અંક છ તે એકમના સ્થાનમાં જ્યારે અંક ત્રણ તે દશકના સ્થાનમાં છે અહીં આ ચિત્રમાં દસ દસ વર્તુળના ચાર જૂથ બનાવેલા છે તેમજ અહીં આ છૂટા સાત વર્તુળ અહીં દસ દસના ચાર જૂથ હોવાથી દસકમાં ચાર જ્યારે અહીં છૂટા સાત વર્તુળ હોવાથી એકમમાં સાત આમ સંખ્યા મળી સડતાલીસ જેમાં એકમના સ્થાનમાં અંક સાત જ્યારે દસકના સ્થાનમાં અંક ચાર છે અહીં દસ દસ વર્તુળના પાંચ જૂથ બનાવેલા છે જ્યારે અહીં છૂટા પાંચ વર્તુળ છે અહીં દસ દસ વર્તુળના પાંચ જૂથ હોવાથી અહીં દશકના સ્થાનમાં પાંચ જ્યારે અહીં છૂટા પાંચ હોવાથી અહીં એકમમાં પણ પાંચ આમ સંખ્યા મળી પંચાવન આ પંચાવનમાં એકમના સ્થાનમાં અંક પાંચ જ્યારે દશકના સ્થાનમાં પણ અંક પાંચ છે એમ પણ કહી શકાય કે આ પાંચ જૂથ મળીને અહીં કુલ વર્તુળ પચાસ થયા એટલે દશકના સ્થાનમાં રહેલો અંક પાંચની સ્થાન કિંમત પચાસ છે જ્યારે એકમના સ્થાનમાં રહેલા અંક પાંચની સ્થાન કિંમત પાંચ પ્રશ્ન બી ખાલી ખાનાપૂરો ઉદાહરણ આપેલ છે તે મુજબ અહીં એક ઉદાહરણ આપેલ છે અહીં સંખ્યા સત્યાવીસ છે આ સત્યાવીસમાં એકમના સ્થાનમાં અંક સાત છે જ્યારે દશકના સ્થાનમાં અંક બે છે હવે અહીં આ અંકોની સ્થાન કિંમત જોઈએ તો એકમના સ્થાનમાં રહેલા અંક સાતની સ્થાન કિંમત સાત થશે જ્યારે દશકના સ્થાનમાં રહેલો અંક બેની સ્થાન કિંમત થશે વીસ કેમ કે બે વખત દસ એટલે થયા વીસ આમ સત્યાવીસ બરાબર વીસ વત્તા સાત અહીં એ મુજબ આડત્રીસ આપેલા છે તો અહીં આડત્રીસ એટલે એમાં એકમના સ્થાનમાં અંક આઠ દશકના સ્થાનમાં અંક ત્રણ છે અહીં અંક આઠની સ્થાન કિંમત આઠ રહેશે જ્યારે અંક ત્રણ તે દશકના સ્થાનમાં હોવાથી તેની સ્થાન કિંમત ત્રીસ થશે આથી અહીં ત્રીસ આમ ત્રીસ વત્તા આઠ એટલે મળે અડત્રીસ આ મુજબ અહીં એકાવનમાં એકમના સ્થાનમાં રહેલા અંકની સ્થાન કિંમત એક જ્યારે દશકના સ્થાનમાં રહેલા અંક પાંચની સ્થાન કિંમત પચાસ આમ પચાસ વત્તા એક એટલે એકાવન અહીં પાસઠ તો એકમના સ્થાનમાં રહેલો અંક પાંચ સ્થાન કિંમત પાંચ જ્યારે દશકના સ્થાનમાં રહેલો અંક છ ની સ્થાન કિંમત થશે સાઠ આમ સાઠ વત્તા પાંચ એટલે થયા પાસાઠ અહીં ઓગણત્રીસ જેમાં એકમના સ્થાનમાં અંક નવ હોવાથી નવની સ્થાન કિંમત નવ જ્યારે દશકના સ્થાનમાં અંક બે હોવાથી બેની સ્થાન કિંમત વીસ વીસ વત્તા નવ એટલે ઓગણત્રીસ અહીં છેતાલીસમાં એકમના સ્થાનમાં રહેલો અંક છની સ્થાન કિંમત છ જ રહે જ્યારે દશકના સ્થાનમાં રહેલો અંક ચારની સ્થાન કિંમત ચાલીસ મળે અહીં ચોપનમાં એકમના સ્થાનમાં રહેલો અંક ચારની સ્થાન કિંમત ચાર જ્યારે દશકના સ્થાનમાં રહેલો અંક પાંચની સ્થાન કિંમત પચાસ આમ પચાસ વત્તા ચાર એટલે મળે ચોપન અહીં દસ વત્તા નવ અને તેનો અહીં જવાબ મેળવવાનો છે તો જુઓ અહીં નવ એ છૂટા નવ અને અહીં દસનું એક જૂથ છે દસનું એક જૂથ હોવાથી દશકના સ્થાનમાં એક જ્યારે છૂટા નવ એટલે એકમના સ્થાનમાં નવ અથવા બાળકો તમે સરવાળો કરીને પણ દસ વત્તા નવ એટલે ઓગણીસ મેળવી શકો છો અહીં આ બત્રીસમાં એક બે એ એકમના સ્થાનમાં રહેલો અંક હોવાથી તેની સ્થાન કિંમત બે જ્યારે ત્રણ દશકના સ્થાનમાં હોવાથી દસ વખત ત્રણ વખત દસ આથી અહીં થયા ત્રીસ ત્રણની સ્થાન કિંમત ત્રીસ મળે અહીં તેતાલીસ આ તેતાલીસમાં એકમના સ્થાનમાં રહેલો અંક ત્રણ ની સ્થાન કિંમત ત્રણ જ્યારે ચાર દશકના સ્થાનમાં હોવાથી તેની સ્થાન કિંમત ચાલીસ મળે અહીં સાઠ તેના એકમના સ્થાનમાં રહેલો અંક શૂન્ય ની સ્થાન કિંમત શૂન્ય જુઓ બાળકો શૂન્ય ગમે તે સ્થાનમાં હોય તેની સ્થાન કિંમત હંમેશા શૂન્ય જ મળે અહીં દશકના સ્થાનનો અંક છ જેની સ્થાન કિંમત સાઠ આમ સાઠ વત્તા શૂન્ય એટલે સાઠ મળે અહીં વીસ વત્તા ચાર તો અહીં દશકના સ્થાનમાં બે વખત દસ આથી અહીં બે જ્યારે એકમના સ્થાનમાં ચાર આમ વીસ વત્તા ચાર એટલે મળે ચોવીસ અહીં ચાલીસ વત્તા સાત એટલે ચાર વખત દસ ચાર વખત દસ એટલે દશકના સ્થાનમાં ચાર અહીં છૂટા સાત એટલે એકમના સ્થાનમાં સાત આમ ચાલીસ વત્તા સાત એટલે સડતાલીસ મળ્યા અહીં સિત્તેર વત્તા આઠ સિત્તેર એટલે કે સાત વખત દસ સાત વખત દસનું જૂથ એટલે દશકના સ્થાનમાં સાત અને છૂટા આઠ એટલે અહીં મળ્યા ઇઠોતેર સિત્તેર વત્તા આઠ એટલે ઇઠોતેર અહીં પિંચ્યાસી છે અને આપણે તેના બે જૂથ બનાવવાના છે તો અહીં અંક પાંચની સ્થાન કિંમત પાંચ જ્યારે આઠ દશકના સ્થાનમાં હોવાથી દસ દસના આઠ જૂથ એટલે એસી આમ દશકના સ્થાનમાં રહેલા આઠની સ્થાન કિંમત એસી એસી વત્તા પાંચ મળે પિંચ્યાસી અહીં બાણું છે એકમના સ્થાનમાં રહેલા અંક બેની સ્થાન કિંમત બે જ્યારે નવ દશકના સ્થાનમાં હોવાથી નવની સ્થાન કિંમત નેવું મળે અહીં નેવ્યાશીમાં નવ એકમના સ્થાનમાં રહેલો અંક હોવાથી નવની સ્થાન કિંમત નવ જ્યારે આઠ દશકના સ્થાનમાં હોવાથી તેની સ્થાન કિંમત એંસી એંસી વધતા નવ એટલે નેવ્યાસી અહીં છન્નું જેમાં એકમના સ્થાનમાં રહેલા અંકની સ્થાન કિંમત છ જ્યારે દશકના સ્થાનમાં રહેલા અંક નવની સ્થાન કિંમત નેવું આમ નેવું વધતા છ એટલે મળ્યા છન્નું અહીં આ પ્રશ્ન બે પૂર્ણ થયો આ ચેપ્ટરના આગળના પ્રશ્નોનું સોલ્યુશન્સ નેક્સ્ટ વિડીયોમાં જણાવીશ જે જરૂરથી જુઓ થેન્ક યુ